नमस्कार, आईसीबी न्यूज में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूं सोनल। आइए देखते हैं खबरें विस्तार से। वडोदरा शहर के संजय नगर आवास के लोगों ने पिछले 2 साल से उन्हें मकान नहीं दिए जाने के मुद्दे को लेकर आज पालिका कचहरी के बाहर धरना कार्यक्रम किया था। वडोदरा शहर में संजय नगर आवास का मुद्दा हमेशा से ही विवादों से घिरा रहा है। 2 साल होने के बाद भी इन लोगों को अब तक मकान नहीं दिए गए हैं। इन लोगों को 18 महीनों में मकान देने की घोषणा की गई थी, लेकिन 2 साल हो गए हैं और इन लोगों को मकान देने की बात तो दूर, संजय नगर वसाहत में निर्माण का काम भी शुरू नहीं किया गया है। सामान्य लोगों को किसी वैकल्पिक सुविधा दिए बिना ही प्रशासन के इस तरह के जल्दबाजी में लिए गए फैसले पर कई सवाल उठ रहे हैं। आज इसी मुद्दे को लेकर संजय नगर के लोग पालिका कचहरी के बाहर धरने पर बैठे हैं। आज अमे वारस संजय नगर जे झूपड़पट्टी जे 28/5/2017 ना जे तोड़ी पाड़वामां आवी हती ए मुद्दा पर लईने बैठा छे। कारण के 2 वर्ष पूरा थाय छे 28 तारीखे, अने महानगरपालिकानो एवुं अमने सपनुं बताई दीधुं के 2 वर्षनी अंदर अंदर तमने पाक्का फ्लेट टाइप मकानो मळी जशे। तो 28 तारीखे 2 वर्ष पूरा थशे तो शुं 20 दिवसमां महानगरपालिका 2000 मकान बनाईने आपी देशे? एना माटे धरना पर बैठा छे। અને બીજી માંગ મારી એ છે કે જો મહાનગરપાલિકાને ત્યાં આગળ કામ ચાલુ ન કરવાનું હોય તો અમને 12/30ના પ્લોટ પાડી અને 10 લાખ રૂપિયા વળતર ચૂકવી આપે તો અમે અમારી જાતે ત્યાં આગળ મકાન બાંધી લઈએ। હવે જોઈએ આજે શું કહે છે કમિશનર સાહેબ। આજે મને 6 વાગ્યા સુધીની જ પરમિશન આપી છે આ લોકોએ, મને પરમિશન પણ નથી આપતા। મેં અપાસ આંદોલનની પણ એમને કીધું છે કે મને પરમિશન આપો, તો આ લોકો ત્યાં એ બધા સાહેબોને ફોન કરી દે છે એટલે મને પરમિશન બી નથી મળતી। તો હવે જગ્યા પર જ અમે લોકો જાતે જતા રહીશું। आज वडोदरा शहर NSUI की टीम RTA के तहत हुई एडमिशन प्रक्रिया को लेकर जिला शिक्षा अधिकारी को आवेदन पत्र देने पहुंची थी, लेकिन दफ्तर में कोई भी मौजूद नहीं होने पर रोष व्यक्त किया था। RTA के तहत एडमिशन प्रक्रिया की पहली सूची जारी कर दी गई है, जिसमें बच्चों को उन शालाओं में एडमिशन दिया गया है जो शालाएं उनके स्थानीय घरों से काफी दूर है। साथ ही इन शालाओं में बच्चों को एडमिशन दिया गया है, उनमें से कुछ शालाएं तो FRC के नियमों का सरेआम उल्लंघन करती है, तो इस मामले में कार्रवाई की मांग भी की गई है। बच्चों को भी उनके स्थानीय घरों से 2 से 3 किलोमीटर की दूरी पर ही स्कूल में एडमिशन दिया जाए, इस दरखास्त के साथ आज NSUI की टीम जिला शिक्षा अधिकारी के दफ्तर पहुंची थी। આજે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આગળ આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી પણ નથી કે FRCના જે અધિકારી છે તે પણ નથી, તેથી અમારે તેમની ઓફિસ ઉપર અને તેમજ તેમની ખુરશી ઉપર અમે આજે આવેદનપત્ર ચોંટાડવા પડે છે। આજે તમે બહાર જોઈ શકો છો કે વાલીઓનો મેળો થઈ ગયો છે, તેમ છતાં જવાબ આપવાવાળા કોઈ અધિકારી નથી અને એમના પટાવાળા આગળ વિદ્યાર્થીને વાલીઓ સાથે એકદમ તુચ્છપણે વાત કરે છે। અને આજે અમારી રજૂઆત એવી હતી કે FRCના નિયમ મુજબ જે ફી છે એ લેવાવી જોઈએ અને RTEના નિયમ હેઠળ જેટલી પણ 6 કે 4 કિલોમીટરની અંદર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે ત્યાં નજીક મળવી જોઈએ, કેમ કે વિદ્યાર્થીઓને અત્યારે 10 થી 12 કિલોમીટર દૂર સુધીની સ્કૂલોમાં એડમિશન મળે છે। આજે NSUI દ્વારા એનો જ વિરોધ કરવામાં આવ્યો હતો અને આમનો જે જવાબ આપવામાં જે જવાબ અપાય છે આમનો એ ખૂબ જ ખરાબ રીતે અપાય છે અને એનો આગામી દિવસમાં હજુ પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજ રોજ NSUI દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે રીતે RTE હેઠળ સ્કૂલોને પ્રવેશ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને, તે ઘણા દૂર આપવામાં આવે છે, તો એમને આવેદન પત્ર આપીને કહેવામાં આવ્યું છે કે પ્રવેશ નજીક આપવામાં આવે, તેમના આજુબાજુની જે પણ ઘરના રહેઠાણના આજુબાજુની 2 થી 3 કિલોમીટરના અંદરની સ્કૂલ હોય તેમાં એ લોકોને પ્રવેશ આપવામાં આવે। અને બીજી વાત એવી હતી કે FRCના નિયમોની વાત હોય ત્યારે નવરત્ના સ્કૂલ હોય, અંબે વિદ્યાલય સ્કૂલ હોય, બ્રાઇટ સ્કૂલ હોય, એવી સ્કૂલો હંમેશા તેવા FRC નિયમનનું ભંગ કરીને વધારેમાં વધારે પૈસા ઉઘરાવી રહી છે, ત્યારે અમે આજે FRCના અધિકારીને એ પણ આવેદન આપવા આવ્યા હતા, કહેવા આવ્યા હતા કે જો FRCની સ્કૂલોમાં FRCનું નિયમનનું પાલન નહીં થાય આ બધી સ્કૂલો દ્વારા કેટલી પણ
મોટી સ્કૂલો છે તેમની કેટલી પણ મોટી પહોંચ હશે, સીએમ સાથે ફોટા પડાવતા હશે, તે છતાં પણ જો એફઆરસીના નિયમનું પાલન નહીં થયું તે તમામે તમામ સ્કૂલનું અમે તાળાબંધી કરીશું. અને 7 મિશનરી સ્કૂલની વાત છે જે આઈટીઈને આઈટીઈ અંડરમાં આવે છે પરંતુ આઈટીઈનું પાલન નથી કરતા, એ લોકો આઈટીઈ હેઠળ એડમિશન નથી આપતા. એ લોકોને અમે આજે ચેતવણી આપીએ છીએ કે જો એ સ્કૂલોમાં પણ એડમિશન આપવામાં નહીં આવે, જે રીતે 7 મિશનરી સ્કૂલ છે, સેન્ટ બેઝિલ છે, સબરી સ્કૂલ છે, તો એ સ્કૂલોની પણ તાળાબંધી કરવામાં આવશે અને તમામે તમામનું શિક્ષણ કાર્ય ઠપ કરવામાં આવશે. વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિ કે દ્વારા વડોદરા શહેર કે 6 લાખ લોકો કા પાણી કર માફ કરને કી માંગ કરતે હુએ આજ મ્યુનિસિપલ કમિશનર કો આવેદન પત્ર દિયા ગયા. जैसे कि हम सब जानते हैं कि पिछले कई समय से वडोदरा शहर को एकमात्र सुलगता हुआ प्रश्न गंदा पानी है. शहर के दक्षिण और पूरब के 6 लाख लोगों को दूषित पानी वितरित किया गया, जिससे लोगों को काफी परेशानियों को झेलना पड़ा. इन सबके बीच अपने काम में नाकामयाब रही पालिका ने अब जाकर निमेटा ट्रीटमेंट प्लांट में मरम्मत और सफाई का काम शुरू किया है, लेकिन प्रशासन की लापरवाही की वजह से परेशानियां झेल रहे 6 लाख लोगों के कर को माफ करने की मांग आज कांग्रेस ने उठाई है. गंदे पानी के प्रश्न पर सत्ता पक्ष और विपक्ष दोनों ने ही हाल ही में हुई एक सामान्य सभा में पालिका को घेरा था. इस मामले में अब महिला कांग्रेस समिति ने भी म्युनिसिपल कमिश्नर को आवेदन पत्र दिया है और इन सभी लोगों के 4 महीने के पानी कर को माफ करने के साथ साथ सभी को स्वच्छ पानी भी मुआयना कराने की मांग की है. बड़ोदा शहर महिला कांग्रेस अध्यक्ष हेमांगिनी बेन कोलेकर ने आगेवानी में आज हमें बड़ोदा शहर की महिला कांग्रेस तरफ से आवेदन पत्र आप समग्र शहर में 5 लाख लोगों ने जो छेल्ला 5-6 महीना थी गंदु पानी आवे छे एनी सामे अमे आजे स्वच्छ पानी आपे अने जे ते एना माटे रिस्पोन्सिबल कॉन्ट्राक्टर्स छे ए लोगों ने सजा करवामां आवे एवी डिमांड साथे आव्या छे. अने साथे साथे अमारी एवी डिमांड छे के 4-5 महीना थी जो गंदु पानी आवे जेना लीधे तमामना घरना आरो बगड़ी गया, एमना स्वास्थ्य, बाळकोने स्किनना डिजीज थई गया छे, पेट पाणीजन्य रोगो लोकोने थया छे, एवा संजोगमां पाणीनो वेरो जे 5 महीनाथी लीधो छे ए मेरो माफ करे. અને સાથે સાથે એ લોકોને કમ્પન્સેશન આપે, કારણ કે તમામના ઘરની ટાંકીઓ અને આરો સાફ કરાવવાની અત્યારે નોબત આવી ગઈ છે. આ બહેનો જે અમારી સાથે આવી છે અલગ અલગ વિસ્તારની છે, તમામની અત્યારે એક જ બૂમ છે કે અત્યારે એ લોકોના તહેવારના દિવસો છે ને એ લોકોને વજુ કરવા માટે બી પાણી નથી, એ રીતની રજૂઆત છે. એમના છોકરાઓને અત્યારે રોગ થયેલા છે અને એ લોકો પીવા માટે વેચાતું પાણી લાવી રહ્યા છે. આ બહેનોની ફરિયાદ છે, નાગરિકો અમારી સાથે આવેલા છે. મહિલા કોંગ્રેસ તરફથી આજે પ્રદેશથી આદેશ પ્રમાણે અમે લોકોએ આવેદન પત્ર આપ્યું છે અને ધરણા કરેલા, અને અમે લોકોની એક જ માંગ છે કે એને આ લોકો જે નિમેટા પ્લાન્ટ સફાઈ કરી છે, સફાઈ કર્યા પછી પણ ચોખ્ખું પાણી આવ્યું નથી, જે તે ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યો છે એની પાસેથી રિકવરી પાછી લો અને લોકોના વેરા માફ કરો. એના માટે અમારી લોકોની માંગ છે કે આ લોકોને વેરા માફ કરો. આજે આવેદનપત્ર આપવામાં આવ્યો છે એની અંદર મેં પૂછાવ્યો છે કે ચોક્કસ વિસ્તારો કયા કયા છે, કેમ કે આવેદનપત્રમાં ચોક્કસ વિસ્તારોનું કોઈ મેન્શન નથી. અત્યારે અમે જે મોનિટરિંગ કરી રહ્યા છીએ, લગભગ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સતત ટાંકીઓની મોનિટરિંગ ચાલુ છે, કોઈ પણ ટાંકીમાં અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ લોકલ લેવલ ઉપર અમુક જગ્યા જ્યાં લોકલ કન્ટેમિનેશન હોય એની વિસ્તારની રજૂઆત વધારે હતી. એમાં ચોક્કસ વિસ્તારનું નામ જાણ્યા પછી એના ઉપર કાર્યવાહી કરીને એ પ્રોબ્લેમ પણ રિઝોલ્વ કરવામાં આવશે. જે પ્લાન્ટના સંદર્ભમાં કોન્ટ્રાક્ટરોને બોલાવવામાં આવ્યા, એમને આજે શોકોઝ નોટિસ આપીને બોલાવવામાં આવ્યા છે. એક સેપરેટ ન્યાયિક પ્રક્રિયા છે, એની અંદર એમણે જવાબ આપ્યા છે. જવાબોને ડોક્યુમેન્ટ સાથે અને બીજી પરિસ્થિતિઓના જે નિર્માણ થયો છે એ હકીકત સાથે કમ્પેર એનાલાઇઝ કર્યા પછી અમે એના માટેના યોગ્ય નિર્ણય અત્યારે કેવું યોગ્ય નથી બોલવામાં. જવાબ કઈ કઈ કયા કયા કોન્ટ્રાક્ટર હતા, કઈ કંપની, પ્લાન્ટ નિર્માણ કરનાર અને પ્લાન્ટનું ઓએનએમ કરનાર બંનેને બોલાવ્યા છે અને લેખિતમાં એના ખુલાસા માંગ્યા છે જે એમણે આજે આપ્યા છે. સર, અમને એવી પણ માહિતી છે કે બંને બિલ્ડરો એકબીજા ઉપર દોષારોપણ કર્યા પણ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. એ તમામ પ્રક્રિયા જે છે એ ઇન્કવાયરીના ભાગરૂપે છે, એને ઇન્કવાયરી કરવામાં આવી રહી છે અને એ જે આપણે આપ્યો છે શોકોઝ નોટિસ એના આધારે એમણે જે જવાબો આપ્યા છે જે રીતે મેં કહ્યો છે એ જવાબો જોયા પછી અને અમારી પાસે ઉપલબ્ધ રેકોર્ડ
અને જે ઉપલબ્ધ હકીકત છે એની સાથે સરખાવીને એનાલાઇઝ કરીને એના ઉપર કાર્યવાહી કરવામાં આવે. જવાબો જે આપે છે એનાથી સંતુષ્ટ છો? અત્યારે તો ના કહી શકાય સંતુષ્ટ એટલે એમણે જવાબ જે આપ્યા છે એ જવાબોને જે રીતે મેં કહ્યો છે એને એની એક પ્રક્રિયા હોય છે. અત્યારથી જ ના નીકળે, પાંચ મિનિટ પહેલા જવાબ આપીને ગયા છે અને એની હિયરિંગ થઈ છે એટલે એનો આખો રેકોર્ડ વગેરે બધી કાર્યવાહી લેખિતમાં થશે ને આપને જાણ કરવા. કોણ બાબત છે સ્વીકારે ના સ્વીકારે પણ એની એકાઉન્ટેબિલિટી નક્કી કરવાની જવાબદારી બ્લેક લિસ્ટ થશે એવું અત્યારે ના કહી શકાય. ટ્રાયલ ચાલુ છે એટલે ટ્રાયલ પછી આપણે નિર્ણય કરી શકીએ, પહેલાથી જ કઈ ડિક્લેર કરી ના કરી શકાય. જે રીતે મેં કહ્યો છે કે દોષી ઠરે એટલે એની સામે ફાઇનાન્શિયલ પેનલ્ટીથી માંડીને બ્લેકલિસ્ટ સુધી જેટલો જેનો દોષ આવે એ પ્રમાણના પગલાં ભરવાની એના માટેનો ખુલાસો પણ એના માટે જ આપવામાં આવ્યો છે. રાજકમલ બિલ્ડર છે એ એક રાજકીય વંશ ધરાવતો બિલ્ડર છે, ભૂતકાળમાં એના વિરુદ્ધ અનેક પ્રકારની ફરિયાદો ઇરેલેવન્ટ પ્રશ્ન છે. એવા સંજોગોમાં એના બચાવવાનો પ્રયાસ કર્યો એવા આરોપ વિપક્ષ લગાવી રહ્યો છે તો એવા સંજોગો મારી દ્રષ્ટિએ ઇરેલેવન્ટ છે, એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે જે કઈ ન્યાય પ્રોસેસ છે એ પ્રોસેસ ચાલુ કરી છે અને એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી બીએમસી ની છે, એ પહોંચાડશે. એટલે કોઈ ચમરબંધી હશે છોડવામાં નહીં આવે. ઓબ્વિયસલી સર, સવાલ એ છે કે તમે કહી રહ્યા છો કે પાંચ મિનિટ પહેલા જવાબ રજૂ કર્યો પણ તમને મૌખિક પણ એમને કઈ રજૂઆત કરી હશે, પોતાનો બચાવ કર્યો છે, અત્યારે શું બચાવ શું કર્યો, મૌખિક પણ શું કીધું છે? જ્યાં સુધી અમે એને ડોક્યુમેન્ટ કરીને એનો નિષ્કર્ષ ઉપર ના આવી જઈએ ત્યાં સુધી કેવું યોગ્ય. સારું, શહેરની અંદર અનેક હોસ્પિટલો ઉભરાઈ રહી છે પાણીના લીધે, દર્દીઓ કમળો ઝાડા ઉલટી રોગચાળો, હજુ પણ ગંદુ પાણી આવી રહ્યું, આપણે પ્રશાસન ક્યારે જાગશે એ સૌથી મોટો સવાલ લોકો પૂછે છે. સતત ચાલતી પ્રક્રિયા છે, જ્યાં જ્યાંથી ગંદા પાણીની ફરિયાદ આવે છે આપણે એને એડ્રેસ કરીએ છીએ અને રોગચાળાની જે વાત છે એના ઉપર પણ જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એ સતત રિપોર્ટિંગ કરતો હોય છે. આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં ચોક્કસપણે થોડોક વધારો છે પણ ચિંતાજનક જે વાત છે કે એક જ જગ્યાથી કોઈ જગ્યાથી વધારે પડતા પહેલાં આવે જેથી કરીને એપેન્ડિક્સ જેવી સ્થિતિ સર્જાય એવું કઈ બાબત નથી. નિમેટા પ્લાન્ટ ક્યારે સંપૂર્ણ કાર્યરત અને 6 લાખને ચોખ્ખું પાણી મળશે? 75% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, આગામી 1 કે 2 દિવસમાં સંપૂર્ણપણે કાર્યરત. ક્યાં સુધીમાં લોકોને સ્વચ્છ પાણી મળવાનો દાવો કરો? રોન ચાલુ થઈ ગયો છે ઓલરેડી, ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટની જે વાત છે એ 1-2 દિવસમાં ફરી ફર્ધર થશે અને આવનાર સમયમાં હજી ફર્ધર થશે. आरटीई के तहत प्रवेश प्रक्रिया में वालियों की गैरसमझ और शिक्षण विभाग की भी कुछ क्षतियों की वजह से विद्यार्थियों का भविष्य अंधकारमय हुआ है. आरटीई अंतर्गत दिए गए प्रवेश प्रक्रिया की पहली सूची जारी की गई है लेकिन इस सूची में क्षतियां और माता पिता के द्वारा एडमिशन फॉर्म में की गई गलतियों की वजह से विद्यार्थियों के लिए मुसीबत खड़ी हुई है. माता पिता की गैरसमझ की वजह से हुई गलतियां और शिक्षण विभाग की क्षतियां बच्चों के भविष्य के आड़े आए हैं. इन सब पर शिक्षण विभाग का जवाब लेने बड़ी मात्रा में आज बच्चों के माता पिता जिला शिक्षण अधिकारी के दफ्तर पहुंचे थे. आक्रोशित माता पिता को देखते हुए शिक्षण विभाग कचेरी पर भी पुलिस की तैनाती बढ़ा दी गई थी. હવે શું લઈએ, અમે પોતે વિચાર કરીએ છીએ અહીંથી એટલા નાના છોકરાને ધક્કા લઈને અમારે શું કરવાનું કહો? હવે આ સવારના છોકરાઓ ભૂખ્યા તરસે, હું લઈને અહીંયા આવી છું, મારા વરનો રોજ બગાડીને અમે લોકો અહીંયા ઊભા છે. આજે તમે વિચાર કરો, આજે 4-5 દિવસથી ધક્કા અમે લોકો ખાઈએ છીએ, આટલી રજાઓ કપાય તો પછી આગળ અમારે ઘર બી ચલાવવાની મુશ્કેલ પડે ને. ગવર્મેન્ટને આ બધી મુશ્કેલીઓ અમારી સમજવી જોઈએ, હું એમ કહું છું. માંગણી અમારી એ જ છે કે જે તમે અત્યારે અમારે મેસેજ આવ્યા છે કે તમારું શ્રેયસમાં તમારા છોકરાનું કન્ફર્મ થઈ ગયું છે તો તમે અમને શ્રેયસમાં સીધી રીતે એડમિશન આપી દો. હવે અમારે થોડી જોવાનું કે તમે લોકોએ કેટલાનું કર્યું છે ને કેટલાનું, અમારે ગવર્મેન્ટને મેસેજ મોકલો છે એ પ્રમાણે તમારે કરવું છે ને, બસ એ જ અમારી માંગણી છે એમની પાસે, બીજું કંઈ નહીં. કોઈ કામ નહીં થાય.
છે કે શ્રેયા સ્કૂલ વાળાએ કાયદેસર ધોકો આપ્યો છે, છતાં આ ડીઓ મળેલા જ છે બધા, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને જ મળેલી છે બધા જોડે. આ લોકો એવું કહે છે કે એડમિશન આપીએ, એડમિશન આપવાના ટાઈમે 30 જણને ખાલી રજૂઆત કરી છે, બાકી 170 લોકો બાકી બોલાય છે. તો 170 લોકોને હજુ આ લોકો લટકાવે છે, હજુ કહે છે તમે ફરતી ફરિયાદ કરો, ફરતી ફોર્મ ભરો. જો આવા ધંધા લગાવવાના હતા તો હું લેવા ગવર્મેન્ટ આટલો બધો હોહાકાર કરી મચાવી દીધો. ગવર્મેન્ટ જો કશું કરી નહીં શકતી તો અમારા છોકરાઓએ હું બગાડ્યું છે તમારું, અમે બગાડ્યું તો અમારા જોડે બદલો લો. ફાલતુકના લોકોના કામ ધંધા બગાડીને શું ફાયદો? આજે 170 લોકો અહીં ફાલતુકના પડી રહ્યા છે તો એનો જવાબદારો કોણ કરશે? માંગણી એવી હતી કે શ્રેય સ્કૂલે જ્યારે એમને ખબર હતી કે 30 જ લોકોને એડમિશન આપવાનું છે તો 200 જણનું નામ શાની માટે છપાયું, અને 200 જણનું નામ છપાયું છે તો હવે જે 170 લોકો લટકી ગયા છે એનું શું થશે? બધા અલગના નહીં, એક જ સ્કૂલના છે શ્રેયસના, બીજા બધા છે પણ એ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સેક્ટરના બધા મળેલા છે. હવે તો એવું લાગે છે કે ગવર્મેન્ટ જ જાતે એવી સ્કીમ કાઢે છે, રાતોરાત તમે ઊભા થઈ જાઓ અને પછી બપોરે પડી જાઓ. એટલે આ સ્કીમ હારી મેકેલી છે જેની લીધે અમને તકલીફ થાય છે. વડોદરા શહેર કે કારેલીબાગ તહેસીલ મેં સ્થિત ચીપી રોગ અસ્પતાલ મેં સુવિધા કે અભાવ કે આરોપ કે સાથ શિવસેના કે દ્વારા જિલ્લા કલેક્ટર કો આવેદન પત્ર દિયા ગયા. વડોદરા શહેર કે કારેલીબાગ તહેસીલ મેં સ્થિત ચીપી રોગ અસ્પતાલ મેં પિછલે 15 દિનોં મેં મરીજો મેં બઢાવા હો રહા હૈ. 50 બેડ કી સુવિધાગ્રસ્ત અસ્પતાલ મેં 70 જેટલે મરીજ ઇલાજ કરવા રહે હૈ. અચાનક સે બડે મરીજો કી વજહ સે અસ્પતાલ મેં અધૂરે સ્ટાફ ઓર અસુવિધા કી ભી પોલ ખુલ રહી હૈ. બતાયા જા રહા હૈ કી ઇસ અસ્પતાલ મેં મરીજો કો ખુદ હી ખુદ કા ઇલાજ કરના પડ રહા હૈ. ઇસ મામલે કો ગંભીરતા સે લેતે હુએ આજ શિવસેના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટ સમેત કાર્યકર્તાઓ ને જિલ્લા કલેક્ટર કો આવેદન પત્ર દેકર ઇસ મામલે મેં જાંચ કી માંગ કી હૈ. કે એ વસ્તુનું ધ્યાન આપે પણ દર્દી પાસે એ વસ્તુ કરાવવામાં આવે છે એ બહુ દુઃખદ બાબત છે. એ સંદર્ભે અમારી રજૂઆત છે આપને કે મુખ્યમંત્રી સાહેબ સુધી આ વસ્તુને બી પહોંચાડો અને આપના તરફથી પણ એના યોગ્ય પ્રોગ્રામ કરો. અને આ એના વિડીયો રેકોર્ડિંગ છે, આ એની સીડી છે. આજે શિવસેના વડોદરા શહેર તરફથી વડોદરા શહેરની કારેલી વિભાગમાં જે ચીપી રોગ હોસ્પિટલ આવેલી છે ત્યાં એક ગંભીર બાબત અમારા ધ્યાનમાં આવી હતી. એ જ ગંભીર બાબતને અમે લોકોએ મુખ્યમંત્રી સાહેબ, કલેક્ટર સાહેબ, આરોગ્ય મંત્રી સાહેબ અને આરડીડી જે હેલ્થના જે એમને એક રજૂઆત કરી છે કે ચેપી રોગ દવાખાનાની અંદર જે દર્દીઓ દાખલ થાય છે એમને એક બોટલ ચડી ગયો છે, કદાચ બીજો ચડાવવાની જરૂર હોય તો એ જવાબદારી ત્યાંના અધિકારીની અને તેના પ્રશાસનની હોવી જોઈએ. પરંતુ એટલી ગંભીર બાબત છે કે બોટલો પણ દર્દીઓ જાતે લેવા જઈ રહ્યા છે, બોટલ લાવે છે અને એકબીજાના દર્દીઓ મદદ કરીને એ બોટલ ચડાવે છે. માનો કે દર્દીની અજ્ઞાનતાના કારણે અગર કોઈ મોટી હોનારત થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? જેથી કરી આ જ સંદર્ભે અમે એમને રજૂઆત કરી છે કે ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારની બીજી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં ના થાય એ સંદર્ભે અમે આજે રજૂઆત કરી છે. નર્મદા જિલ્લા સ્થિત દુનિયા કે સબસે ઊંચે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેં વર્લ્ડ થેલેસેમિયા દિવસ મનાયા ગયા. 8 जून को हम रेड क्रॉस दिवस और वर्ल्ड थैलेसीमिया दिवस के तौर पर मनाते हैं. तब दुनिया के सबसे ऊंचे स्टेच्यू ऑफ यूनिटी पर वडोदरा इंडियन रेड क्रॉस सोसाइटी के द्वारा इस दिवस को मनाया गया. इस मौके पर 70 जितने थैलेसीमिया से पीड़ित बच्चों को यहां पर लाया गया था और उन्हें स्टेच्यू ऑफ यूनिटी के दर्शन करवाए गए. आज बहुत सौभाग्य की बात है कि पुलिस की नौकरी करते करते मुझे सेवा करने का मौका मिला और इन बच्चों के साथ मैं भी इनकी सेवा में जुड़ा हुआ हूं, जो कि सज्जन भाई की मेहरबानी है कि ऐसा मौका मुझे दिया. इसलिए जीवन में ये कुछ करना चाहिए, उस उद्देश्य से मानव सेवा ही प्रभु सेवा है, इस उद्देश्य से मैं ये काम में लगा हुआ हूँ. इस मौके पर नर्मदा पुलिस के पाठक की टीम भी उनके साथ पूरे वक्त मौजूद रही थी और उन्हें सभी स्थलों से वाकिफ करवाया था. रेड क्रॉस सोसाइटी वडोदरा ने नर्मदा जिला कलेक्टर एवं प्रशासन का इस अभूतपूर्व सहयोग के लिए आभार व्यक्त किया था. પૂરા વિશ્વભરમાં 8 મે
રેડક્રોસ દિવસ તરીકે ઉજવાય છે અને સાથે સાથે થેલેસેમિયા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. રેડક્રોસમાં થેલેસેમિયા મેજર બાળકો સારવાર હેઠળ આવે છે, જેમનું બ્લડ ટ્રાન્સફ્યુઝન વિનામૂલ્યે અમે પ્રોવાઈડ કરીએ છીએ. આજે વિશ્વ રેડક્રોસ દિન નિમિત્તે અમે અહીંયા થેલેસેમિયા મેજર બાળકો અને એમના વાલીઓ સાથે અહીંયા પ્રવાસનું આયોજન રાખેલ છે, જેમાં રાજપીપળાના કલેક્ટર સાહેબનું ઘણું યોગદાન છે, જેમના સહકારથી આ પ્રવાસ શક્ય બન્યો છે. વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ ઓર સિનોર તાલુકા કે વસાવા સમાજ કે દ્વારા સંયુક્ત ઉપક્રમ સે સિનોર તાલુકા કે અવાખલ ગાંવ મે નવા સામૂહિક વિવાહ આયોજિત કિયા ગયા થા. ઇસ સામૂહિક વિવાહ મે 25 જિતને જોડોને નયે જીવન કી શરૂઆત કી. વસાવા સમાજ કે દાતાઓ કે દ્વારા ઇન સભી નયે દંપતિઓ કો જીવન જરૂરી સભી ચીજે ભેટ મે દી ગઈ. સામૂહિક વિવાહ મે વડોદરા ઓર ભરૂચ જિલ્લે કે 25 જોડે સામેલ હોય થે. ભરૂચ કે સાંસદ મનસુખ વસાવા, મુકેશ વસાવા, વણકર કનુભાઈ વસાવા, જગદીશભાઈ ઓર વિકલાંગ માનવ સેવા ટ્રસ્ટ કે પ્રમુખ સતીશ વોરા સમિત કે મહાનુભાવોને ખાસ શિરકત કી થી. આયોજિત સામૂહિક વિવાહ મે 8000 સે જ્યાદા લોક શામિલ હોય થે. ઇસ સામૂહિક વિવાહ કો સફળતાપૂર્વક પાર લગાને કે લિયે વસાવા સમાજ કે યુવાઓને ખાસ જહેમત ઉઠાઈ થી. રાજુલા મે પરશુરામ જયંતિ કે પાવન અવસર પર ભવ્ય શોભાયાત્રા નિકાલી ગઈ. રાજુલા મે હર સાલ ભગવાન પરશુરામ કી જન્મ જયંતિ કો ધૂમધામ સે મનાયા જાતા હૈ. હર સાલ કી તરહ ઇસ સાલ ભી બ્રહ્મ સમાજ કે દ્વારા પરશુરામ જયંતિ કે મોકે પર ભવ્ય શોભાયાત્રા કા આયોજન કિયા ગયા થા. ઇસ શોભાયાત્રા મે બડી તાદાદ મે લોગ શામિલ હુએ થે, જિસમે બડી માત્રા મે બ્રહ્મ સમાજ કે લોગ ભી શામિલ હુએ થે, જિસકે સાથ સાથ બ્રહ્મ 84 સમૂહ જનોઈ ઓર રાસગરબા કે કાર્યક્રમો કા ભી આયોજન હુઆ થા, જિસમે રાજુલા શહેર કે તમામ વ્યાપારી આગેવાન ભી શામિલ હુએ થે. રાજુલા કે બેરાય રોડ પર હુએ ઇસ સડક હાદસે મે એક શખ્સ કી મોત હુઈ હૈ. રાજુલા કે બેરાય રોડ પર હુએ ઇસ ગંભીર અકસ્માત મે એક શખ્સ કી મોત હુઈ હૈ. રાજુલા કે પાસ બેરાય રોડ પર સ્થિત પ્રગતિ પેટ્રોલ પંપ કે પાસ યહ ઘટના હુઈ થી, જહાં પર દો મોટરસાઇકલ ચાલક એક દૂસરે સે ટકરાયે થે. દોનું કે બીચ હુઈ ઇસ ધમાકેદાર ટક્કર મે એક બાઇક ચાલક કી મોત હુઈ ઓર દૂસરા ગંભીર રૂપ સે ઘાયલ હુઆ હૈ, જિસે રાજુલા કે સિવિલ અસ્પતાલ મે ઇલાજ કે લિયે લે જાયા ગયા હૈ. આજ સે પવિત્ર યાત્રાધામ સોમનાથ સે ગીર તક કી નયે રૂટ કી એસટી બસો કી શરૂઆત કી ગઈ. સોમનાથ બગસરા રૂટ મે તલાલા, મેંદરડા ઓર વિસાવદર કે રૂટ કો ભી શામિલ કિયા ગયા હૈ. ઇસ રૂટ કે વિષય મે અમરેલી વિભાગ કો પત્ર લિખ કર રજૂઆત કી ગઈ થી. ઇસ બાત કો સમર્થન દેકર બગસરા ડેપો કે દ્વારા આજ સુબહ 6 બજે સે ઇસ રૂટ કી શરૂઆત કી ગઈ હૈ, જો બસ બગસરા સે નિકલ કર સોમનાથ જાયેગી ઓર બાદ મે વિસાવદર, સાસર, મેંદરડા ઓર તલાલા સે હોકર આયેગી. इस बस का प्रारंभ आज सोमनाथ मंदिर ऑफिसर सूरुभा जाडेजा, रविभाई शाह एवं सामाजिक कार्यकर योगेश सोनी और सोमनाथ मंदिर के महंत के द्वारा विधिवत पूजा के बाद किया गया. स्टार्ट जय सोमनाथ दादा. आज ये बगसरा सोमनाथ जे रूट चालू करे छे, जे विसावदर, मिंदडा, सासण, तालाड़ा, सुवेरावल अने सोमनाथ जे यात्रिकों ने बहुत आशीर्वाद रूप निवडशे. સોમનાથ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક મહત્વનું યાત્રાધામ છે. 12 જ્યોતિર્લિંગમાં એમનો પહેલો નંબર આવે છે. હાલમાં યાત્રિકોને ગીરમાં જવા માટે કોઈ ડાયરેક્ટ સુવિધા નહોતી. બગસરા ડેપો દ્વારા તાજેતરમાં સોમનાથ બગસરા
બસ રૂટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તે યાત્રિકોને ગીરમાં જવા માટે બહુ જ આશીર્વાદરૂપ નીવડશે અને આ સુવિધા બહુ આશીર્વાદ સમાન છે. છતાંય આનું જ્યાં ટાઈમિંગમાં થોડો ફેરફાર કરવામાં આવે, 12:30 પછી જો રાખવામાં આવે તો યાત્રિકો આ આરતીનો લાભ લઈને સીધા ગીરમાં પ્રયાણ કરી શકે. બાકી આ બસ સેવા એકંદરે ઘણી ફાયદારૂપ છે અને આનાથી ટ્રાફિક પણ પૂરતો એસટી તંત્રને મળશે. રાજકોટ જિલ્લા કે જામકંડોરના મે દિન દહાડે દો લોગ 10 લાખ રૂપિયો કી લૂંટ ચલાકર ફરાર હો ગયે. રાજકોટ ગ્રામ્ય પોલીસ ફિલહાલ તો સીસીટીવી કે આધાર પર દોનો લૂંટારૂઓ કી ખોજ મે લગી હૈ. જામકંડોરના કે કાલાવર રોડ પર સ્થિત આરસી આંગણિયા પીઠી કી યહ ઘટના હૈ. બતાયા જા રહા હૈ કે દો લોગ મોટરસાઇકલ પર આયે થે. કસ્ટમર કી તરહ અંદર ઘુસને કે બાદ એક શખ્સ ને હાથ મે છુરી રખકર કર્મચારીઓ કો ડરાયા ઓર દૂસરે શખ્સ ને અંદર કેબિન મે જાકર રખે હુએ સભી પૈસો કો બેગ મે ભરા ઓર ફિર દોનો ને હાજિર કર્મચારી સે ઓફિસ કી ચાબી ઓર સીસીટીવી કે ડીવીઆર કે બારે મે પૂછા ઓર સીસીટીવી કા ડીવીઆર લેકર હી સારે કનેક્શન કો કાટ કર દોનો લુટારે ફરાર હો ગયે. બદમાશો ને આરસી આંગણિયા પીઠી મે 10 લાખ રૂપિયો કી લૂંટ ભી ચલાઈ और शातिर बदमाश ऑफिस में लगाई गई सीसीटीवी का डीवीआर को भी साथ लेकर चले गए, जिससे पुलिस उन तक पहुंच ना पाए. राजकोट पुलिस के द्वारा आज उनके साथ साथ एलसीबी और एसओजी की टीम भी लुटारुओं को पकड़ने में जुटी. मोबाइल मॉम में था अने ये सब सही हुआ मैं मोबाइल मूक दी थी. हम उनके ग्राहक हो चाहे आई सीधे बैठे बंद कर दी थी. छरी कही थी छरी काटी पी चलो पैसा भरी दियो. कहीं बोलता नहीं रही कि अवाज न करता. एक व्यक्ति अंदर आई बड़े पैसा ले लीजा ठेला में भर लीजा એટલે ભરીને બહાર નીકળી પછી ડીવીઆર ક્યાં છે. એટલે અમે ડીવીઆર કહી દીધું ઉપર છે ડીવીઆર. ડીવીઆર એને ખેંચી લીધું. ખેંચીને પછી ચાવી લઈ ગયા. ઓફિસની ચાવી પણ લઈ લીધી અને પ્લસ અમારા મોબાઈલ પણ લઈ ગયા છે. આજે 11:30 વાગે આજુબાજુ અહીંયા જામકંડોરણામાં કાલાવાડ રોડ ઉપર એસબીઆઈ બેંક છે. એસબીઆઈ બેંકની ગળી છે બાજુમાં. અહીંયા એક આરસી આંગણિયા પેઢી છે. એની અંદર એક 8-10 લાખની લૂંટ ચલાવી ગયા છે બે લોકો. જે મોટરસાઇકલ ઉપર આવ્યા હતા અને છરીની અણીએ એ લોકોએ લૂંટ કરેલી છે એ રીતે ફરિયાદીને અમે જાણ કરેલી છે. એના અનુસંધાને ગુનો દાખલ કરવાની તૈયારી ચાલુ જ છે. સાથે સાથે હું અને મારી તમામ ટીમના સભ્યો અલગ અલગ દિશામાં તપાસ કરે છે, જેમાં અમે સીસીટીવી પણ શોધીએ છીએ જેમાં આરોપીઓનું કોઈ પગેરું મળી આવે. સાથે સાથે અમે તમામ જગ્યાઓમાં રિક્વેસ્ટ કરીને જામનગરની પોલીસને સાથે સંકલન કરી અને એમાં પણ નાકાબંધી કરાવેલી છે. હજુ તો અમારી તપાસ ચાલુ છે. એમાં સામે આવી જશે જે કંઈ વસ્તુ હશે એ. પણ અમારી ગણતરી છે કે અમે એને વહેલી તકે શોધવાના પ્રયાસમાં છીએ. ઇસી કે સાથ આઈસીબી ન્યૂઝ મેં આજ ઇતના હી. કલ ફિર સે મુલાકાત હોગી કુછ નઈ ખબરો કે સાથ. જય હિન્દ.